નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમિત ભૂતાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસાં સ્કૂલ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉ વ્યાકરણ લેક્ચરની અંદર ધ્વનિ શ્રેણી વિશે વાત કરી. ધ્વનિ શ્રેણી, તેમાં આપણે સ્વર અને વ્યંજન. સ્વર તો કે જે સ્વતંત્ર રીતે રહે છે તેને સ્વર કહેવાય. વ્યંજન તો કે જે વ્યંજનને સ્વરની મદદની જરૂર પડે છે તેને વ્યંજન કહેવાય. ધ્વનિ શ્રેણી તો કે જેમાં સ્વર અને વ્યંજનને છૂટા પાડવાની જે ક્રિયા છે એ ધ્વનિ શ્રેણી છે. બરાબર છે. હવે આ ધ્વનિ શ્રેણી જે છે, ધ્વનિ એટલે અવાજ, એ પણ તમે કીધું કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આમાં કયો સ્વર અને કયો વ્યંજન છુપાયેલો છે. બરાબર. વ્યંજન તો આપણી નજરે દેખાઈ જ આવતો, પણ એ વ્યંજન સાથે કયો સ્વર એની સાથે છુપાયેલો છે એ ધ્વનિ શ્રેણી દ્વારા આપણને ખ્યાલ આવે છે. બરાબર છે. તેમાં આપણે સાદા શબ્દો જોયા, તેમજ જોડાક્ષર શબ્દોની વાત કરી, વ્યંજનાત ભાષાની વાત કરી, અને ફોનેટિક ભાષા એટલે શું તો કે ગુજરાતી ભાષા છે એ ફોનેટિક ભાષા છે. આપણે એવી કંઈક ચર્ચા પહેલાંના લેક્ચરમાં કરી હતી, મને ખ્યાલ છે કે તમે એ પાકું કરી લીધું હશે. બરાબર છે. તો હવે આપણે ધ્વનિ શ્રેણીમાં થોડુંક આગળ વધવાનું છે. હવે આ ધ્વનિ શ્રેણી ટોપિક છે ને 8, 9, 10 ત્રણેય માટે ખૂબ અગત્યનો ટોપિક છે, કારણ કે 8, 9, 10 દરેક ધોરણની અંદર આ જે ટોપિક છે વ્યાકરણનો એ પરીક્ષામાં પૂછાય છે, એટલે આ પરીક્ષાલક્ષી એ વ્યાકરણનો ટોપિક છે. બરાબર છે. તો એમાં આપણે આગળ જોઈએ તો એક બીજો નિયમ છે, ર અક્ષરના જોડાક્ષર બે જુદી જુદી રીતે થાય છે. બરાબર છે. હવે ર અક્ષરના જોડાક્ષર એટલે કેવા, તો કે રેફ અને રકાર. જો આની અંદર જ છે, આ જે છે એ રકાર છે ને આ જે છે એ રેફ છે. બરાબર છે. હવે રેફ છે, સોરી, રકાર છે એ પાછળ આવે અને રેફ છે એ હંમેશા આગળ આવે. ક્યારે? તો કે વ્યંજનની. આપણે જ્યારે વ્યંજન લખીએ છીએ ત્યારે હંમેશા વ્યંજનની પાછળ રકાર આવે અને વ્યંજનની આગળ રેફ આવતો હોય છે. હવે કઈ રીતે? તો કે આ ક્રમ છે, આ રકાર છે, અને આ કાર્યમાં આ એ રેફ છે. બરાબર છે. તો જ્યારે તમે આ શબ્દોને છૂટા આપણે પાડીએ ત્યારે, તો કે અહીંયા જ્યારે રેફને આપણે છૂટો પાડીએ રને, તો એ કની પાછળ આવે, અને જ્યારે કાર્યમાં આપણે ર છૂટો પાડે તો એ હંમેશા યની આગળ આવે. હા, તમને ખ્યાલ ન આવતો હોય તો આપણે આ શબ્દોને આપણા કાન બંધ કરીને સાંભળી શકીએ છીએ, બોલીએ એટલે આપણને સમજાય. જેમ કે કાર્ય, તો ર છે એ યની પહેલાંનું ઉચ્ચારણ થતું હોય છે, જ્યારે ક્રમમાં ક પછી રનું ઉચ્ચારણ થતું હોય છે. તમે કાન બંધ કરી થોડુંક જોરથી એ શબ્દ તમારે બોલવાનો છે ઊંચેથી, એટલે તમને ખ્યાલ આવે કે કયો ક્યાં વર્ણ સાથે કયો સ્વર જોડાયેલો હોય છે, ક્યાં વ્યંજન સાથે કયો સ્વર જોડાયેલો હોય છે. હવે આપણે અહીંયા ક્રમ છે, તો આપણે એની ધ્વનિ શ્રેણી છૂટી પાડવી હોય તો કે ક પછી વત્તા ર વત્તા અ વત્તા મ, ક્રમ. બરાબર છે. તો આ રીતે તમે ક્રમની છે એ ધ્વનિ શ્રેણી છે એ છૂટી પાડી શકો છો. ત્યારબાદ આવે છે કાર્ય. જો આ રકારવાળો છે, બરાબર, આ અહીંયા રેફ છે, તો કાર્યમાં ક વત્તા આ. હવે આપણે આમ કરીએ તો કાર્ય કાર્ય એમ આપણે કરી શકીએ, તો ક વત્તા અ વત્તા ર વત્તા અ ય અને વત્તા અ. શા માટે? અહીંયા જોડાક્ષરનો નિયમ લાગુ પડે છે, ય પછી અ લખવો જરૂરી છે. જો અહીંયા એવો કોઈ નિયમ નથી લાગુ પડતો, એટલે અહીંયા આપણે વ્યંજન છે એ વ્યંજનાત તરીકે અહીંયા થઈ જાય છે, એટલે એની પાછળ આપણે કોઈ વ્યંજન મૂકવો પડતો નથી. હા, કદાચ જો ત્યાં ઓ આ ઈ ઉ હોય તો આપણે એનાથી વ્યંજન સ્વર વ્યંજનથી સ્વરને છૂટો પાડીને લખી શકાય છે. બરાબર છે. હવે તમે પણ આ મારી પહેલાં કરી શકો છો, કારણ કે તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે સ્વર અને વ્યંજન છૂટા પડે છે. હવે જો અહીંયા સૂર્ય લખેલું છે, પણ એ શું કેવો છે? કેવો છે? જો તમને ખ્યાલ આવી દો કે આમ ને આમ, આમ અને આમ, આ આપણે વાત કરી હતી અગાઉના લેક્ચરમાં, આ દીર્ઘ છે જ્યારે આ હસ્વ છે. હંમેશા દીર્ઘ છે એ આમ લખાય અને હસ્વ આમ લખાય, દીર્ઘ આમ કરાય અને હસ્વ આમ કરાય. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, કોઈ નાનો ઈ કે મોટો ઈ બોલવાની જરૂર નથી. હસ્વ ઈ અને દીર્ઘ ઈ જ, અને હસ્વ ઉ અને દીર્ઘ ઉનું જ ઉચ્ચારણ હંમેશા ભાષામાં જ્યારે કરો ત્યારે એમ જ બોલાય. બરાબર છે. નાનો ઈ મોટો ઈ બોલવાની કોઈ જરૂર નથી. આપણે નાના હતા ને ત્યારે એવું બોલતા,
પણ હવે મોટા થઈ ગયા છીએ એટલે આપણને હવે ખ્યાલ છે કે કયો વર્ણ કઈ રીતે ઉચ્ચારાય છે, બરાબર છે ને? આપણને ઓળખ પણ છે કે આને હ્રસ્વ કહેવાય, આને દીર્ઘ કહેવાય, બરાબર છે? તો સ વત્તા ઉ વત્તા શું છે? અહીંયા રકાર છે કે રેફ છે? તો કે રેફ છે. તો ર લખવો પડે પહેલાં, પછી ય અને પછી અ. તો આ રીતે આપણે એની ધ્વનિ શ્રેણી છૂટી પાડી શકીએ છીએ. ત્યારબાદ વર્તન આપ્યું છે, તો કે વ વત્તા અ વત્તા ત. જો હવે વત્તા ત લખું તો એ શું પડે? ખોટું પડે, કારણ કે અહીંયા શું છે? રેફ છે. તો આપણે શું લખવું પડે? અહીંયા ર પછી ત પછી અ અને પછી ન, બરાબર છે? તો વર્તન. જો વર્તન બોલીએ એટલે ર પહેલાં જ બોલાય, તો અહીંયા જે છે વ્યંજન પૂર્વે એટલે વ્યંજનની આગળ રેફ હોય ત્યારે હંમેશા ર વ્યંજન પહેલાં લખાય, અને પ્રકાર હોય તો હંમેશા વ્યંજનની પાછળ ર મૂકવામાં આવે છે. આ તમે યાદ રાખી શકો છો, કારણ કે આવા જ શબ્દો ધોરણ 10માં અને ધોરણ 9ની અંદર વધારે પડતા પૂછાવાની શક્યતા રહે છે, બરાબર? ધોરણ 8 છે એને પણ આની પ્રેક્ટિસ કરવાની જ હોય છે, છતાં ધોરણ 9 અને 10ને વધારે પડતા આવા શબ્દ પૂછાવાની શક્યતા હોય છે, અને બોર્ડમાં તો આવા શબ્દો પૂછાય, બરાબર છે? ખાસ ધ્યાન રાખવું. નિર્ભય, તો એમાં પણ ભ શું છે? રકાર છે. તો કે ન વત્તા હસ્વ ઈ વત્તા રકાર છે, સોરી રેફ છે, એટલે ર પહેલાં આવશે, પછી ભ, પછી અ અને પછી ય. તો નિર્ભય, બરાબર છે? સ્પર્શ, જો અહીંયા જોડાક્ષર આવ્યો, હવે જોડાક્ષર અને અહીંયા રેફ છે, બરાબર છે? અહીંયા બે છે નિયમ લાગુ પડે છે. જોડાક્ષર હોય ત્યારે આપણે શું વાત કરી હતી? કે જ્યારે કોઈ શબ્દ જોડાક્ષર હોય ત્યારે એ જોડાક્ષરમાં એ બંને શબ્દ લખવાની જરૂર હોય છે. તો કે સ પ્લસ પ પ્લસ અ પ્લસ ર પ્લસ સ અને પ્લસ અ, સ્પર્શ આમ લખાય, બરાબર છે? હંમેશા એ જે હોય આ ધ્વનિ શ્રેણીને આપણે આ રીતે છૂટી પાડી શકીએ છીએ. ત્યારબાદ ભ્રમર, તો હવે આ ભ્ર કેવો છે? તો કે રકાર છે, બરાબર છે? તો રકારમાં હંમેશા વ્યંજન પહેલાં લખવાનો, પછી ર લખવાનો, પછી અ, ત્યારબાદ મ, પછી અ અને પછી ર, ભ્રમર, બરાબર છે? ત્યારબાદ વિગ્રહ છે, તો અહીંયા પણ રકાર છે, તો વ વત્તા હસ્વ ઈ છે, બરાબર છે? નાનો. ત્યારબાદ ગ પ્લસ ર પ્લસ અ અને પ્લસ હ, વિગ્રહ. એમાં જો હવે આપણે બોલીએ છીએ તો અહીંયા વ્યંજનની પાછળ રકાર હોય ત્યારે હંમેશા વ્યંજન પાછળ ર મૂકવામાં આવે છે. આ બાબત ખાસ ધ્યાન રાખવામાં ધ્યાન રાખવી, બરાબર છે? વ્રત, તો વ્ર છે એ શું છે? રકાર છે. તો વ વત્તા ર વત્તા અ વત્તા ત. હવે રાષ્ટ્ર, બરાબર છે? તો એ પણ શું છે? રકાર છે. તો કે ર વત્તા આ વત્તા શ વત્તા ટ વત્તા ર અને વત્તા અ, તો આ રાષ્ટ્ર, બરાબર છે? આ રાષ્ટ્ર છે એ આઈએમપી કઈ ધ્વનિ શ્રેણી કહેવાય, કારણ કે એવા શબ્દો આપણને પૂછવાની શક્યતા રહે છે. હવે આમાં રકારી છે અને રેફ પણ છે, પ્રાર્થના, બરાબર છે? તો કે પ વત્તા ર વત્તા આ, તો પ્રા છે એમાં પ્ર રકાર છે, તો આપણે વ્યંજન પછી ર લીધો અને આ મૂક્યો. હવે થ છે, થ રેફ આવ્યો, તો ર પહેલાં થ પછી પ્લસ અ, બરાબર? તો અહીંયા પહેલો નિયમ લાગુ પડ્યો કે રકાર હોય તો વ્યંજન પછી આવે ને પાછળ. અહીંયા બીજો નિયમ લાગુ પડ્યો કે રેફ છે તો વ્યંજન પહેલાં ર મૂકો, પ્લસ અ ન અને પ્લસ આ, બરાબર છે? તો પ્રાર્થના. હવે છેલ્લો શબ્દ જે છે એ શું છે? માર્ગ, તો એ રેફ છે, તો મ પ્લસ આ પ્લસ ર પ્લસ ગ અને અ, તો માર્ગ. આમ બોલો ને તોય તમને રેફ તો સંભળાય જ, પણ વધારે ખબર ન પડે તો આપણે કઈ રીતે કરવાનું? મેં તમને એમ કીધું એમ કે ભાઈ માર્ગ, તો કાન બંધ કરીને તમે એ શબ્દ બોલશો એટલે રનું ઉચ્ચારણ સ્પષ્ટ રીતે કોની પહેલાં આવે છે એ પણ તમને ખ્યાલ આવી જાય
છે. તો આ બધા શબ્દોના છે ને, આ બધા શબ્દો આઈએમપી પણ છે, એટલે આ બધા શબ્દોની પ્રેક્ટિસ છે ને તમારે કરતી રહેવાની આવા શબ્દોની. કારણ કે આવા શબ્દો પરીક્ષામાં પૂછાય, તમને કે રામ સીતા અને જનક ને આવા બધા શબ્દો સાદા સાદા ન પૂછાય, એ નાના ધોરણ હોય એને પૂછાય. પણ આપણું હવે લેવલ ઊંચું છે એટલે લેવલ પ્રમાણે આપણને શબ્દો પૂછાતા હોય છે. ફરીથી એકવાર કહી દઉં કે રકાર હોય ત્યાં વ્યંજન પછી ર મૂકવામાં આવે છે, અને રેફ હોય ત્યાં વ્યંજન પૂર્વે ર મૂકવામાં આવે છે. આ ખાસ નિયમ યાદ રાખવાનો છે, બરાબર છે. ત્યારબાદ જોઈએ તો વિસર્ગનો નિયમ. હવે વિસર્ગના નિયમમાં મૂળ એમ કહી દઉં તમને કે એ ખૂબ અગત્યનો નથી, પણ તમારા જાણ માટે હું તમને સમજાવું છું. કારણ કે વિસર્ગના શબ્દો છે એ કંઈ વધારે પડતા પરીક્ષામાં પૂછાતા નથી. વિસર્ગ છે ને એ મૂળ તો સંસ્કૃત ભાષાનો છે, અને આપણે આપણી ભાષા સંસ્કૃત પરથી જ ઉતરી આવી છે, ગુજરાતી ભાષા જે છે. પણ આપણે ગુજરાતી ભાષામાં વિસર્ગનો ઉપયોગ વધારે પડતો કરતા નથી, કારણ કે આપણને ખબર છે કે વિસર્ગમાં હનું ઉચ્ચારણ થાય છે. જો દુઃખ વિસર્ગની જગ્યાએ સ દંત્ય વર્ણ મૂકાય અથવા ન પણ મૂકાય. હવે આ વિસર્ગ છે એની જગ્યાએ આપણે સ મૂકવો હોય તો મૂકી શકીએ, અને ન મૂકવો હોય તો તમે એમનેમ પણ એ શબ્દ લખી શકો છો. હવે આપણે દુઃખ, બરાબર છે, અને નિબંધ. જો આપણે નિબંધ છે ને આમ લખતા હોઈએ છીએ વધારે પડતું, પણ હકીકતમાં નિબંધ આમ લખાય વિસર્ગ કરીને. પણ આપણે હવે વિસર્ગ ગુજરાતી ભાષામાંથી કાઢી નાખ્યો છે, સંસ્કૃતમાં તો આમ જ લખાય છે, પણ ગુજરાતીમાં હવે આપણે આમ. અને દુઃખે, દુઃખની અંદર આપણે પણ દુઃખ નથી બોલતા, દુઃખ એમ, પણ આપણે શું બોલીએ, દુઃખ. પણ લખાય વિસર્ગ વચ્ચે. અહીંયા નિબંધ એ સંસ્કૃતમાં બોલાય, પણ ગુજરાતીમાં તો આપણે નિબંધ જ બોલીએ છીએ અને લખીએ છીએ પણ આ રીતે જ. પણ તમારી જાણ માટે હું તમને આ વિસર્ગનો નિયમ છે સમજાવું છું, બરાબર છે. દ વત્તા ઉ વત્તા, જો સ લખવું હોય તો તમે લખી શકો છો, બરાબર છે, આપણે લખીએ છીએ, વત્તા ખ, તો દુઃખ આમ. અને સ કાઢવો હોય તો આપણે કાઢી પણ શકીએ છીએ, આપણે લખવાની જરૂર નથી. બંને રીતે તમારું ધ્વનિ શ્રેણી એટલે કે તમારી બંને રીતે આ ધ્વનિ છૂટાપડવાની ક્રિયા છે સાચી પડે છે, બરાબર છે. નિબંધમાં પણ એવું છે, ન વત્તા ઈ વત્તા શ, જો બન તો બ વત્તા ન આવશે, બ નિબંધ તો અ ને ન પ્લસ ધ. તમે આમાં સ લખી શકો ને ન પણ લખી શકો, બરાબર છે. તો આ રીતે આ વિસર્ગનો નિયમ છે, સમજાણો. અગત્યનો નથી, પરીક્ષામાં બહુ પૂછાતોય નથી, પણ તમારા જાણ માટે, આ તમારા પાઠ્યપુસ્તકમાંય નથી, પણ તમારી જાણ માટે હું તમને આ સમજાવું છું, તમને ખ્યાલ આવે એટલે. ત્યારબાદ આપણે ચાર વર્ણ છે, શ હ દ અને ધ, બરાબર છે. શકોરાનો શ હ દ અને ધ, આના જોડાક્ષરના અમુક નિયમો છે, એ નિયમોનો અભ્યાસ આપણે કરવાનો છે. કારણ કે એ નિયમોના પણ શબ્દો તમને વધારે પડતા પરીક્ષામાં પૂછાય છે, એ જોડાક્ષર. કારણ કે બે અક્ષર જ્યારે જોડાય ને ત્યારે જોડાક્ષર બને, બરાબર છે. તો આજે આપણે આ લેક્ચરમાં શકોરાનો જે શ છે એ શબ્દ, એ અક્ષરના નિયમો વિશે વાત કરવાની છે, બરાબર છે. તો સના જોડાક્ષરના નિયમો, બરાબર છે. તેમાં પહેલો છે, સ વત્તા ર બરાબર શ બને. જો સ વત્તા, આપણે ક્ષ બનાવ્યો તો આવો શું હતું, એમાં ક વત્તા સ વત્તા અ ક્ષ બને, બરાબર છે, આપણે બનાવેલો છે. પછી આપણે જ્ઞ બનાવેલો હતો, જ વત્તા જ્ઞ વત્તા અ અને ત્ર, તો કે ત વત્તા ર વત્તા અ, આવી રીતે આપણે આ ત્રણની વાત કરી હતી, બરાબર છે, અગાઉના લેક્ચરમાં, અગાઉ ધ્વનિ શ્રેણીની અંદર. પણ આ વખતે આપણે સ, એટલે સ જે વર્ણ છે એ સ વર્ણથી ક્યાં જોડાક્ષર બને છે, તો કે સ વત્તા ર વત્તા શ્ર. આપણે શ્રવણ લખીએ છીએ ને, તો શ્રવણની આપણે ધ્વનિ શ્રેણી છૂટી પાડવી છે તો કઈ રીતે પાડશું મિત્રો, તો કે સ વત્તા ર વત્તા અ વત્તા વ વત્તા અ વત્તા ણ, આ શ્રવણ. આ રીતે તમે આમ ન લખો કે શ વત્તા
અ વત્તા વ વત્તા અ વત્તાણ, તો આ ખોટી પડે ધ્વનિ શ્રણે, માર્ક આપણો વયો છે. પણ શ્ર છે તો એ શ્રને તમારે છૂટો પાડવો હોય ત્યારે આ રીતે બને છે, બરાબર છે. ત્યારબાદ મિત્રો બીજો નિયમ છે, શ વત્તા વ વત્તા સ્વ. શ્વસન બોલીએ છીએ, શ્વાન બોલીએ છીએ, બરાબર છે. શ્વેત કેતુ છે, તો આવા જે શબ્દો છે એની ધ્વનિ શ્રેણી તમને પૂછાય તો તમે કઈ રીતે છૂટી પાડો? તો આપણે શ્વાનની પાડવી છે, તો સ વત્તા વ વત્તા આ વત્તા ન, તો શ્વાન છે એ આ રીતે છૂટી પડે છે, બરાબર છે. ત્યારબાદ ત્રીજો નિયમ છે, સ વત્તા ચ વત્તા ચ. જો ચ છે કઈ રીતે લખાય મિત્રો? ઘણા છે ને આમ આમ જ લખી નાખે, બરાબર છે, પણ આ સ્વ વચાય. ચ છે ને એને આમ તમારે કરવો પડે, કા છે ને આમ લખી નખાય. જો એમ ન ફાવે ને તો, ઘણાને આમ ન ફાવતો હોય તો આમ લખે, હું પોતે આવું લખું છું, બરાબર છે, આમ ચ કરી નાખું એટલે ચ વચાય. એટલે સ્વ અને ચ લખવામાં ખૂબ ધ્યાન રાખવું, કારણ કે ઘણી વખત આપણી ભાષા ગુજરાતી એવી છે કે એક અક્ષરમાં પણ ફેર પડે ને તો શબ્દનો અર્થ બદલાઈ જાય છે. જોડણીના નિયમો ભણીએ ને ત્યારે જોડણીના નિયમ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખાલી એક અનુસ્વાર ન કરીને તો આપણે કેટલી મોટી ભૂલ થાય ભાષાની અંદર. પણ અત્યારે હવે કોઈ એવી બધી ધ્યાનમાં નથી લેતું, બાકી એક અનુસ્વાર કરતાં તમે જો ભૂલી જાઓ તો અર્થનો અનર્થ થઈ જાય, એટલી બધી ભૂલો થતી હોય છે ભાષામાં. હવે આશ્ચર્ય, તો આશ્ચર્યમાં આ પ્લસ શું આવશે? સ વત્તા ચ, બરાબર છે, પ્લસ અ. હવે અહીંયા રેફ આવ્યો, તો રેફ માટે આપણે નિયમ અગાઉ ભણ્યા, ર વત્તા ય વત્તા અ. જો આવું તરત યાદ આવી જાય, આપણે નિયમ ભણ્યા હોય ને તો, અને નિયમ યાદ ન રાખો હોય તો આપણને મેં કીધું એમ કે શું કહે, રેફ હોય તો આગળ ર અને રકાર હોય તો પાછળ ર, આટલું યાદ રાખો તો પણ આપણને કોઈ વાંધો નથી. તો આપણે આ ત્રણ નિયમ જોયા. હવે આ ત્રણ નિયમના આધારે જો સ્ર કરવો છે તો સ વત્તા ર, શ્વ કરવો છે તો સ વત્તા વ, અને ચ કરવો છે તો સ વત્તા ચ. જો તો ત્રણેય બોલીએ છીએ ને ત્યારે એનું ઉચ્ચારણ થાય છે. જો સ્ર તો સ વત્તા ર, પછી શું છે, સ્વ તો સ વત્તા વ, અને ચ તો સ વત્તા ચ. તરત જ આપણે જે શબ્દ બોલીએ એ શબ્દ જો કાન બંધ કરીને સાંભળીએ તો એ બંને શબ્દો છૂટા પડતા આપણને દેખાતા હોય છે, અથવા તો સંભળાતા હોય છે. ખાસ આપણે હવે આ શબ્દો છૂટા પાડીએ. શ્રેય છે, બરાબર છે, તો કે સ વત્તા ર વત્તા એ, ય વત્તા અ વત્તા સ, તો શ્રેયશ આમ લખાય. શ્વેત, તો આપણે સ વત્તા વ વાળું છે, સ વત્તા વ વત્તા એ વત્તા ત, તો શ્વેત આમ લખાય. નિશ્ચિત, ન વત્તા ઈ વત્તા, જો ચ છે તો સ વત્તા ચ વત્તા ઈ વત્તા ત, નિશ્ચિત થઈ જાય છે. ન વત્તા ઈ સ વત્તા ચ, ચ ઈ સી ચી ત, બરાબર છે. ફરીથી એકવાર, સ વત્તા ર બરાબર શ્ર, સ વત્તા વ બરાબર સ્વ, સ વત્તા ચ બરાબર ચ, બરાબર છે. તો મિત્રો આપણે જોયું, હવે ફરીથી તમને હું આ બધી વાત કરી દઉં. ર અક્ષરના જોડાક્ષર બે જુદી રીતે થાય છે, એમાં રકાર હોય તો હંમેશા વ્યંજન પાછળ ર મૂકવામાં આવે છે, અને રેફ હોય તો વ્યંજન આગળ હંમેશા ર મૂકવામાં આવે છે. આપણે એના આધારે કેટલા શબ્દો જોયા છે. ત્યારબાદ વિસર્ગની વાત કરીએ, તો વિસર્ગમાં આપણે વિસર્ગની જગ્યાએ દંત્ય સ વર્ણ મૂકાય પણ ખરા અને ન પણ મૂકાય, જેમ આપણે દુઃખ અને નિબંધ વિશે વાત કરી. ત્યારબાદ આપણે મેં તમને થોડી ક્ષ જ્ઞ અને ત્રણેય વાત કરી, અને ત્યારબાદ આપણે સ ના જોડાક્ષર, જો સ ના જોડાક્ષરના ત્રણ જ નિયમ છે, સ વત્તા ર બરાબર સ્ર બને, સ વત્તા વ બરાબર સ્વ બને, અને સ વત્તા ચ બરાબર ચ બને, બરાબર છે. તો એના વિશે પણ આપણે ચર્ચા કરી, કઈ રીતે ધ્વનિ શ્રેણી છૂટા પડે છે તે જોયું. જો ધ્વનિ શ્રેણી આપણે જે રીતે છૂટા પાડીએ છીએ એ રીતે જોડવામાં આવે છે,
તમને સ વત્તા ર બરાબર એ વત્તા ય વત્તા અ ને વત્તા સ હોય તો આમાં શ્રેયસ જ બને, બરાબર છે? તો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે. હવે બીજી વાત કહી દઉં, અહીંયા તમને થોડાક શબ્દો મેં આપેલા છે, દસક જેટલા શબ્દ છે, એ દસે દસ શબ્દ આ શબ્દો તો તમારે લખવાના છે તમારી નોટબુકમાં, પણ બીજા આ દસ શબ્દો પણ તમારી નોટબુકમાં તમારે આની ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે અને મને હોમવર્કમાં બતાવવાની છે, બરાબર છે? ખાસ આ દસે દસ શબ્દો, આ શબ્દો તો તમારે લખીને બતાવવાના જ છે, પણ આ શબ્દો પણ તમારે આ નિયમોના આધારે ને અગાઉ જે આપણે નિયમ ભણી ગયા એના આધારે આ શબ્દોને તમારે છૂટા પાડવાના છે, બરાબર છે? તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ધ્વનિ શ્રેણીના થોડાક નિયમો હજી લઈને મળશું, બરાબર છે? થેન્ક યુ.